વિદ્યાર્થી મિત્રો આજે આપણે કક્ષા 2 વિષય ગુજરાતીમાં પાના નંબર 25 ઉપર આપેલા વાક્ય લખવાના છે ત્યાં એમાં આપણે જે વાર્તા જોઈ યજ્ઞનો ઘોડો એ યજ્ઞનો ઘોડો એના જે સંવાદ આવે છે એ સંવાદમાં તમે જે વાક્યમાં શબ્દ નીચે લીટી કરી હોય તેવા ચાર પાંચ વાક્ય લખવાના છે આપણે પાના નંબર 25 ઉપર આ પૂરવાનું છે એમાં આપણે સમાજમાં જે જે શબ્દ નીચે લીટી કરી હોય આપણે શ ત્ર અને જ્ઞ આવતો હોય એવા શબ્દ નીચે લીટી કરવાની એવા શબ્દો નીચે આપણે લીટી કરી હવે એ શબ્દ જે વાક્યમાં આવતો હોય એ વાક્ય અહીંયા આપણે લખવાનું છે એવા આપણે ચાર પાંચ વાક્યો લખવાના છે આપણે અહીંયા લખીશું એમાં પહેલું વાક્ય આપણે લખીશું વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે આપણે એમાં સ ત્ર અને જ્ઞ આવતો હોય એવા શબ્દ નીચે લીટી કરવાની હતી એટલે જો આમાં ઋ આવે છે આ સ આવે છે સલીચી કરવાની હતી આવે છે એટલે આપણે વાક્ય અહીંયા લખ્યું છે વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે આપણે બીજું વાક્ય લખીએ અરે આ તો યજ્ઞનો ઘોડો હવે આમાં જોઈએ આપણે આમાં ગ્રહ આવેલા શબ્દમાં આ વાક્યમાં ગ્રહ આવે છે યજ્ઞ આપણે ગ્રહવાળા શબ્દ નીચે લીટી કરી દીધી એટલે આમાં શબ્દ આવે છે એટલે આપણે બીજું વાક્ય લખ્યું અરે આ તો યજ્ઞનું ગુરુ આપણે ત્રીજું વાક્ય લખીએ સીતાનો પુત્ર લ બેઠેલો છે આમાં પણ જો ત્ર વાળો શબ્દ આવે છે એટલે આપણે આમાં પણ એવું વાક્ય લખ્યું સીતાજીનો પુત્ર લ બેઠેલો છે ચાર નંબરનું વાક્ય લખીએ ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે આમાં પણ આ સ વાળો શબ્દ આવે છે ઋષિ એમાં સ આવે એટલે આપણે એવું શબ્દ આવતું હોય એવું વાક્ય લીધું છે અહીંયા ઋષિકુમાર ઘોડાને લઈ જવાય છે પાંચમું વાક્ય લખીએ માત્ર બે છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા પાંચમું વાક્ય છે આમાં પણ જો ત્ર આવે છે ત્ર આવે એવો શબ્દ આપણે અહીંયા લીધો છે એટલે અહીંયા એવું વાક્ય લખ્યું છે માત્ર બે છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા અહીંયા આપણે ચાર પાંચ વાક્ય લખવાના છે એક લીટીમાં ના માય તો આપણે બીજી લીટીમાં પણ લખી શકીએ આપણે જોઈ લઈએ પાંચ વાક્યો આમાં યજ્ઞનો ઘોડો એમાં જે સમાજમાં શ ત્ર અને જ્ઞ આવતો હોય એવા શબ્દ નીચે આપણે લીટી કરી દીધી હવે એ શબ્દ આવતો હોય એવું એવા અહીંયા ચાર પાંચ વાક્યો લખવાના છે અહીંયા પહેલું વાક્ય લખ્યું છે વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે બીજું વાક્ય છે અરે આ તો યજ્ઞનો ઘોડો ત્રીજું વાક્ય છે સીતાજીનો પુત્ર લ
ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે. પાંચમું વાક્ય છે, માત્ર બે છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા. હવે આપણે જોઈએ આમાં જે શબ્દ નીચે લીટી કરી એવા એવો શબ્દ આમાં આવે છે કે નહીં. તો અહીંયા આપણે જોઈએ ઋષિ આવ્યો, આમાં યજ્ઞ આવ્યો, આમાં પુત્ર આવ્યો, આમાં ઋષિ આવ્યો અને આમાં માત્ર આવ્યો. આપણે બધા વાક્યોમાં એવો શબ્દ આવતો હોય, જે શબ્દ નીચે લીટી કરી છે એ શબ્દ આવતો હોય એવા વાક્યો આપણે અહીંયા લખ્યા છે. તમારે તમારી ચોપડીમાં વાક્યો લખવાના છે. હવે આપણે પાના નંબર 25 ઉપર જે વાક્ય લખ્યા એની નીચે પ્રશ્નો આપેલા છે. પ્રશ્નોના આપણે યજ્ઞનો ઘોડો જે આપણે વાર્તા જોઈએ એ વાર્તાના આધારે એમાં જવાબ લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, સીતાજી ક્યાં રહેતા હતા? તો સીતાજી વાલ્મીકિ ઋષિના આશ્રમમાં રહેતા હતા. આપણે અહીંયા જગ્યા નાની આપી છે એટલે આપણે અહીંયા ટૂંકમાં જવાબ લખીશું. તો અહીંયા આપણે લખીશું વાલ્મીકિ ઋષિના આશ્રમમાં. બીજો પ્રશ્ન છે, સીતાજીના પુત્રના નામ લખો. લવ અને કુશ. સીતાજીના પુત્રના નામ હતા લવ અને કુશ. તેમણે ત્રીજો પ્રશ્ન છે, તેમણે કયો ઘોડો પકડ્યો હતો? ભાઈ લવ કુશ અને ઋષિકુમારે જે ઘોડો પકડ્યો હતો એ કયો ઘોડો હતો? તો યજ્ઞનો ઘોડો હતો. અહીં આપણે લખીશું યજ્ઞનો ઘોડો. ચોથા નંબરનો પ્રશ્ન છે, બે નાના છોકરાઓએ કોને હરાવી દીધા? ભાઈ લવ અને કુશે એ લડાઈ કરી હતી. એમાં કોની સામે લડાઈ કરી હતી? તો રામના સૈનિકો સામે લડાઈ કરી હતી. તો કોને હરાવ્યા હતા? રામના સૈનિકો. બે નાના છોકરાઓએ રામના સૈનિકોને હરાવી દીધા. ચાર પ્રશ્ન આપણે ફરીથી પર જોઈ લઈએ, સીતાજી ક્યાં રહેતા હતા? તો વાલ્મીકિ ઋષિના આશ્રમમાં. સીતાજીના પુત્રના નામ લખો, લવ અને કુશ. તેમણે કયો ઘોડો પકડ્યો હતો? યજ્ઞનો ઘોડો. ચોથા નંબરનો પ્રશ્ન છે, બે નાના છોકરાઓએ કોને હરાવી દીધા? રામના સૈનિકોને હરાવી. આ પ્રશ્નોના જવાબ અને વાક્યો આપણે આના પહેલાં જોયા. એ વાક્યો તમારે પાના નંબર 25 તમારી ચોપડીમાં જે આપ્યું છે ત્યાં પૂરવાનું છે. હવે આપણે પાના નંબર 26 જોઈએ. હવે અહીંયા ચિત્રો આપેલ છે. આ ચિત્રોમાંથી તમે કઈ કઈ વસ્તુઓનો હિંચકા તરીકે ઉપયોગ કરી શકો? જો આપણે હિંચકા તરીકે ઉપયોગ કરી શકીએ તો ખરાની નિશાની કરવાની. એ આપણે ચિત્રો જોઈએ. એમાં પહેલું ચિત્ર ટાયર આપ્યું છે, પછી એના બાજુમાં શાળાનું ચિત્ર આપ્યું છે, બેટનું ચિત્ર છે, ખુરશીનું ચિત્ર છે, સીડીનું ચિત્ર છે, ટેબલનું છે, પછી જે દોરી આપણે હિંચકો બાંધા દોરીનો ઉપયોગ કરીએ એવું દોરી અહીંયા બાંધેલી આપી છે એનું ચિત્ર છે, ડાળીનું ચિત્ર છે અને સ્કૂટરનું ચિત્ર છે. હવે આ ચિત્રો આપણે આ ચિત્રોમાંથી જે ચિત્ર જે વસ્તુઓનો આપણે હિંચકા તરીકે ઉપયોગ કરી શકીએ એની નીચે ખરાની નિશાની કરીશું. આપણે પહેલું ચિત્ર જોઈએ. પહેલું છે ટાયર. આપણે જૂના ટાયર હોય એનો આપણે હિંચકા તરીકે ઉપયોગ કરી શકીએ તો એની નીચે ખરાની નિશાની કરવાની છે. ત્યારબાદ છે શાળાઓ. હવે આપણે શાળાઓમાં તો હિંચકા હોય જ છે, ત્યાં પણ આપણે ખરાની નિશાની કરીશું. ત્યારબાદ છે બેટ. હવે આપણે બેટનો કઈ હિંચકા તરીકે ઉપયોગ કરી શકીએ નહીં તો આપણે
એમાં ઘરાની નિશાની કરીશું નહીં. ત્યારબાદ છે ખુરશી. હવે ખુરશીનો પણ આપણે હિંચકા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. એને બે બાજુ બાંધી અને એનો હિંચકા તરીકે ઉપયોગ થાય તો એમાં ખરાની નિશાની કરીશું. ત્યારબાદ છે સીડી. તો આપણે સીડીનો હિંચકા તરીકે ઉપયોગ કરી શકીએ નહીં તો એમાં નિશાની કરવાની નથી. ત્યારબાદ છે ટેબલ. ટેબલમાં ટેબલનો પણ ઉપયોગ ન થાય હિંચકા તરીકે તો તેમાં પણ આપણે નિશાની કરવાની નથી. ત્યારબાદ છે દોરી, જે હિંચકા તરીકે ઉપયોગ થાય છે તો આપણે એમાં ખરાની નિશાની કરીશું. ત્યાર એની બાજુમાં છે ડાળી. હવે આપણે ડાળી ઉપર દોરી બાંધી અને હિંચકા તરીકે ઉપયોગ થાય છે તો આપણે ત્યાં ખરાની નિશાની કરીશું. ત્યારબાદ એની બાજુમાં છે સ્કૂટર. તો સ્કૂટરનો હિંચકા તરીકે ઉપયોગ થાય નહીં તો આપણે ત્યાં ખરાની નિશાની કરીશું નહીં. હવે આની નીચે એક ચિત્ર આપેલું છે. એ ચિત્રમાં તમારે મનગમતા રંગ પૂરવાના છે. છોકરા અને છોકરીનું ચિત્ર છે. એના બાજુમાં કૂતરું બેઠેલું છે. હવે એ ચિત્રમાં આપણે રંગ પૂરવાના છે. બસ એ જ અસ્તું.